જે સરકાર શ્રીના આદેશ પ્રમાણે જે વેક્સિનેશન આપવાની છે 15 થી 18 વર્ષના બાળકો માટે, એ બાળકોને વેક્સિન લેવડાવવી જોઈએ. આપણે જોઈએ છીએ કે એડલ્ટ લોકોએ, એટલે કે 18 વર્ષથી ઉપરના લોકોએ વેક્સિન લીધી છે, એને પ્રોટેક્શન મળેલું જ છે. ખાસ કરીને એમને કોવિડ થયો છે તો એ મલ્ટી ઓર્ગન ફેલિયર નથી થયું, તો વેક્સિનથી જે એન્ટીબોડી આવે છે એ આપણે બચાવે છે, તો એ જ પણ બાળકો માટે એપ્લાય થાય છે. બાળકો માટે ખાસ કરીને 15 થી 18 વર્ષ વચ્ચે જે ડોઝ જરૂરી છે એ ઓલમોસ્ટ એડલ્ટ જેવો ડોઝની વેક્સિન હશે, તો વેક્સિન લેવડાવવી ખૂબ જ જરૂરી છે. કોઈ પણ વેક્સિન હોય એની નાની મોટી સાઇડ આડઅસર, જેવી કે વેક્સિનની જગ્યાએ દુખાવો થવો, લાલ ધીમચું થવું, એકાદ દિવસ માટે તાવ આવવો, શરીર દુખવું, એ શક્ય છે. પણ કોઈ મોટી બીમારી કે જેવું કે નસો પર અસર થવી અને કોઈ પરમેનન્ટ ડેમેજ થવું એવું નથી હોતું. જો કોઈ પણ બાળકને કોઈ એલર્જી હોય તો અગાઉથી ડૉક્ટરને જાણ કરવી. વેક્સિન લીધા પછી એમના ફેમિલી ડૉક્ટર કે ફેમિલી પીડિયાટ્રિક ડૉક્ટરના કોન્ટેક્ટમાં રહેવું, અને જો તકલીફ જણાય તો તરત જ સારવાર કરાવી લેવી જોઈએ. એટલે આ વેક્સિનથી કોઈ એવું પરમેનન્ટ ડિફેક્ટ નથી રહેતી, તો વેક્સિન લેવી જરૂરી છે. છેલ્લા 2-3 દિવસમાં જે કેસીસ ડબલ થવા લાગ્યા છે, ત્યારથી અમને પણ ભણકારા વાગી રહ્યા છે કે કદાચ ત્રીજી લહેર આવી જશે. તો એ લહેર આવશે પણ તો આપણે એને રોકવા માટે આપણી પાસે ઢાલ હોવી જોઈએ, માસ્ક પહેરવું જોઈએ, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જોઈએ, અને થોડા પણ લક્ષણો જણાય તો તરત જ કોવિડ ટેસ્ટ કરાવી લેવો જોઈએ, અને પોઝિટિવ આવે તો એમની ટ્રીટમેન્ટ અને આઇસોલેટ થઈ જવું જોઈએ. જો આપણે આ પ્રિકોશન રાખશું તો બીજી લહેર જેવી આપણી હાલત નહીં થાય.